ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજે માધ્યમિક ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે આજે ડભોઈ તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવતી હાટકેશ્વર કેરવડી મંડળ સંચાલિત હાટકેશ્વર વિદ્યાલય સંચાલકો દ્વારા સારામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સહિત ટોપમાં 5 આવનાર વિદ્યાર્થીઓનું સન્માન તેમજ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે ડભોઈ તાલુકાનું 67.72% પરિણામ જાહેર થયું છે. ત્યારે ડભોઈ તાલુકામાં સાઠોદ ગામની હાટકેશ્વર કેરવડી મંડળ સંચાલિત હાટકેશ્વર શાળાનું તાલુકામાં સૌથી વધુ પરિણામ 85.71% આવ્યું હોય ત્યારે શાળાના શિક્ષકો અને સંચાલકો સહિત વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે. તેવામાં ડભોઈ હાટકેશ્વર વિદ્યાલયના આચાર્ય કનકસિંહ જાદવ, પ્રમુખ કિશનભાઈ બારોટ, પ્રેમસરણ બ્રહ્મભટ્ટ સહિત સંચાલક ટ્રસ્ટી મંડળ દ્વારા શાળામાં પ્રથમ આવેલ ફકીર સિમરન 97.40% પીઆર સાથે, રબારી દેવાંશી 93.45 પીઆર સાથે, દ્વિતીય અને પાટણવાડિયા વંશિકા 83.47 પીઆર મેળવી સારા તેમજ ગામ અને પરિવારનું ગૌરવ વધાર્યું હોય ત્યારે સારા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સાથે મોઢું મીઠું કરવામાં આવ્યું હતું અને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામના પાઠવી હતી. વિજય બારોટ, ZSTV, ડભોઈ. મારું નામ ફકીર સિમરન બિસ્મિલ્લા છે. હું ધોરણ 10માં ભણતી હતી. મારી પીઆર 97.40 છે અને એનું કારણ સ્કૂલના આચાર્ય શ્રી, શિક્ષકો અને મારા ઘરના જે મને સપોર્ટ કરતા હતા એના લીધે જ હું આજે આટલી આગળ છું. પછી શાળાના સમય કરતાં પણ અમને એક્સ્ટ્રા ટાઈમ આપવામાં આવતું હતું. અમે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતા આવીએ છીએ તે પણ અમે કાંઈ ટ્યુશનના ક્લાસીસ વગર પણ અમે અમારી મહેનતથી આટલા 97.40% હું લાવી છું. સ્કૂલનું પરિણામ પણ 85.71 છે જેનું શ્રેય અમારી મહેનત જ છે.